नमस्कार विद्यार्थी मित्रों, हूँ किंजल मुकवाणा, विद्याराज ग्लोबल स्कूल वती आपनो हार्दिक स्वागत करो छो। आज आप धोरण चार विषय गणित के जेमा चेप्टर नंबर पांच जेनु नाम छे दुनिया फरवानो रस्तो। तो आप दुनिया जुवानो रस्तो जोईए, तो एम आप भाग एक छे कि आगळ आप जोई गए। हवे आप आज भाग बे मां तो कि गप्पूना घर पाछळनो रस्तो। आपने खबर छे कि गप्पू छे एक उंदर छे, कि जे उंदर छे के एक क्लासरूममां जो फुग्गो हतो के फुग्गानी गेसनो फुग्गो के गेसना फुग्गानी मार्फते ए क्लासरूमनी बहार निकळी गयो अने ए छे के दुनिया जुवे छे। तो आ गप्पू छे के हवे आकाशमां उड़े छे। हवे एमने गप्पूना घर पाछळनो जे बगीचो छे ए जुवे छे। तमने गप्पूना घर पाछळनो बगीचो देखाय छे? तो कि हाँ, આપણે છે કે અહીં ગપુ છે કે એના ઘર પાછળનો બગીચો છે કે જે જોઈ શકીએ છીએ, બરાબર? કે અહીં સરસ મજાનો આપણે આપેલો છે કે આ છે એનો બગીચો છે। અહીં તે બગીચાનું મોટું ચિત્ર છે, તેને ધ્યાનથી જુઓ અને પ્રશ્નના જવાબ આપો। હવે અહીં આપણે નીચે આપેલા પ્રશ્નના જવાબ આપવાના છે। તો કે મીઠાઈની દુકાનની નજીકમાં દરવાજો પર નિશાની કરો। તો કે આપણે જોઈ શકીએ છીએ કે અહીં છે કે મીઠાઈની દુકાન આવેલી છે। આ છે જે મીઠાઈની દુકાન છે। તો હવે આપણે શું કીધું કે મીઠાઈની દુકાનની નજીકનો દરવાજો, તો અહીં છે કે આપણે જોઈ લઈએ તો કે આ છે કે એ છે દરવાજો, આ દરવાજો બી છે, અહીં દરવાજો સી છે, અને ઉપર કે અહીં દરવાજો ઉપરની બાજુમાં કે અહીં દરવાજો ડી આપેલો છે। આ ચાર છે દરવાજા છે। તો કે મીઠાઈની દુકાનની નજીકનો દરવાજો એટલે કે આપણે મીઠાઈ છે કે એની દુકાનની મીઠાઈની દુકાન છે કે એની નજીકનો દરવાજો એટલે કે આપણે મીઠાઈની દુકાન અહીં આપેલી છે તો એની નજીક છે કે એ થશે, એટલે આપણો પ્રશ્ન એકનો જવાબ આવશે એ, રાઈટ? ગપ્પુને ઘરની નજીકનો દરવાજો કયો છે? તો હવે અહીં આપણે જોઈએ તો કે ગપ્પુનું ઘર છે કે ક્યાં છે? તો કે ગપ્પુનું ઘર છે જે આપણને અહીં આપેલું છે, આ છે જે ગપ્પુનું ઘર છે। હવે ગપ્પુના ઘર છે કે એની નજીકનો દરવાજો, તો આપણે જોઈ શકીએ છીએ કે આ ગપ્પુનું ઘર એની નજીકનો દરવાજો છે કે એ આપણે સી થાય, તો એનો આપણે જવાબ આવશે સી। હવે આપણે અહીં લખી જ નાખીએ એનો જવાબ આવશે સી। જો તમે બી દરવાજાથી પ્રવેશો તો લીલો પાકડો તમારી કઈ તરફ હશે, ડાબી જમણી કે સામે? હવે આપણે બી દરવાજો આપણે ગોતીએ, બી દરવાજો છે અહીંયા આપણે આપેલો છે બી દરવાજો। હવે બી દરવાજાથી આપણે પ્રવેશ્યા, બરાબર? તો હવે કઈ બાજુ બાકડો લીલો બાકડો આવશે? તો કે ડાબી બાજુ, એટલે એનો આપણો જવાબ થશે, એના માટે આપણે જવાબ આવશે ડાબી બાજુ। જ્યારે સુહાસની બગીચામાં પ્રવેશી ત્યારે ફૂલનો ક્યારો તેની જમણી તરફ હતો। સુહાસી નામની એક છોકરી છે કે એ જ્યારે બગીચામાં પ્રવેશી ત્યારે ફૂલનો ક્યારો છે જમણી તરફ હતો, તો ક્યાં દરવાજાથી પ્રવેશી હશે? તો સૌથી પહેલાં આપણે શું કરવાનું રહે? તો કે આપણે એ તપાસવાનું રહે તો કે બગીચો ક્યાં છે, ફૂલનો ક્યારો? તો અહીં આપણે જોઈ શકીએ ફૂલનો ક્યારો અહીં છે, બરાબર? હવે એની જમણી તરફ હતો, એટલે એનો મતલબ કે હવે સુહાસિની છે કે જે અહીં આપણે ડીમાંથી પ્રવેશી હશે, જે ડી દરવાજો છે અહીંથી પ્રવેશી હશે ડીએથી, કે જેથી કરીને એનો ડીમાંથી પ્રવેશી કે જમણી બાજુ દરવાજો છે। જો તમે સીમાંથી પ્રવેશો છો તો તમારી સૌથી નજીક શું થશે? બાસ્કેટબોલનું મેદાન, લીલો બાકડો, ફૂલનો ક્યારો કે ચીમસો એટલે કે સીસો? તો આપણે જોઈએ તો આપણે કયો દરવાજો કીધો? તો કે સી દરવાજો। હવે સૌથી પહેલાં આપણે જોઈ લે, અહીં આપણે સી દરવાજો આપેલો છે, અહીંથી આપણે પ્રવેશ્યા। હવે આપણે જોઈ શકીએ કે ફૂલનો ક્યારો છે તો બહુ દૂર થઈ જાય, લીલો બાકડો છે એ પણ દૂર થઈ જાય, બાસ્કેટનું મેદાન તો અહીં જ છે, તો અહીં આપણે નજીક આવશે કયો ક્યારો? તો કે
सी नो क्यारो के जे आपणो जवाब आवशे राइट अहीं आपणो जवाब तो के एनो जवाब आवशे चिमजो एटले के सीसो। હવે આપણે શું કીધું વિદ્યાર્થી છે કે ડાબી સામેની દિશાઓ અહીં આપણને શું કીધું તો કે ઇસ્માઇલ છે ઇસ્માઇલ છે કે ઇસ્માઇલનો અહીં ઇસ્માઇલ છે શ્રીજાતાને ફોન કરીને તેના પોતાના ઘરનો નકશો બતાવે છે તો નકશો છે કે આપણે અહીં જોઈએ કે ઇસ્માઇલ છે કે શ્રીજાતાને ફોન કરીને નકશો બતાવે ચાલો જોઈએ હવે અહીં શું કીધું એને જો આ છે જે નકશો આપણે આપેલો છે ઇસ્માઇલ છે શ્રીજાતાને પૂછ્યું કે તારા ઘરેથી દૂધ કેન્દ્ર પર પહોંચી જા અને પછી ડાબી બાજુ વળાંક લે બીજા ચાર રસ્તેથી જમણી તરફ વળીને પુલ પરથી ચાલ ત્યારબાદ સીધી ચાલ પછી પહેલાં જમણી બાજુ વળીને 100 મીટર આવ્યા પછી તે બગીચો દેખાશે બગીચો પૂર્ણ કર્યા પછી બાજુનો જે રસ્તો આવશે તે બાજુના રસ્તા પર મારું ઘર પહેલું જ છે હવે આ છે બે વચ્ચે ફોનમાં વાતચીત થયેલ છે ઇસ્માઇલ અને શ્રીજાતા વચ્ચે હવે આપણે પ્રશ્ન પૂછ્યો કે ઇસ્માઇલ ક્યાંક ખોટું બોલ્યો છે તે તમે ભૂલ સુધારશો ચાલો જોઈએ તો ઇસ્માઇલ ખોટું બોલ્યો તો ક્યાં બોલ્યો તો ચાલો અહીં આપણે આપ્યું શ્રીજાતાનું ઘર આ અહીં આપણે શ્રીજાતા કે અહીં આપણે શ્રીજાતાના કે શ્રીજાતાના ઘરથી અહીં દૂધ કેન્દ્ર છે હવે દૂધ કેન્દ્રથી એણે શું કીધું કે દૂધ કેન્દ્રથી પર પહોંચી જા પછી ડાબી બાજુ વળાંક લે હવે દૂધ કેન્દ્રથી ડાબી બાજુ કોણે આકલે બીજા ચાર રસ્તેથી જમણી બાજુ વણાકલે અહીં આપણે દૂધ કેન્દ્ર આપેલ છે દૂધ કેન્દ્રએથી ડાબી બાજુએ વણાકલે ત્યાં ચાર રસ્તા છે એ નહીં અને બીજા ચાર રસ્તાએ પહોંચી જા હવે આપણે બીજા ચાર રસ્તાએ પહોંચી ગયા તો કે હા હવે આપણે બીજા ચાર રસ્તાએ પહોંચી ગયા તો કે ત્યાં જમણી વણાકલે બીજા ચાર રસ્તેથી જમણી તરફ વળીને પુલ તરફથી ચાલ હવે આપણે ત્યાં પહોંચી હવે જમણી તરફ અહીં પુલ તરફ ચાલવાનું છે હવે ત્યાં પુલ તરફ આપણે ચાલવાનું કીધું હવે ત્યાં ચાલી અને પછી પહેલાં જમણી બાજુ વળીને 100 મીટર આવ્યા પછી બગીચો દેખાશે હવે અહીંયા પુલ છે પુલ પછી જમણી બાજુ તો કે હવે આપણે પુલ પછી જમણી બાજુ એટલે કે નીચે આવશે ત્યાં 100 મીટર ચાલ્યા પછી કે ત્યાં 100 મીટર ચાલ્યા પછી મારું એક બગીચો છે અને બગીચાથી મારું ઘર છે કે બગીચો પૂર્ણ કર્યા પછી મારું ઘર છે એટલે કે અહીં છે કે શ્રીજાતા ખોટું બોલે છે કે પછી જમણી કે અહીંયા જમણીની બદલે આવશે ડાબી બાજુ કારણ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે દૂધ કેન્દ્ર પછી જે બે રસ્તા અને ત્યાંથી પુલ પરથી જાય ડાબી બાજુએ 100 મીટર ચાલીએ ને ત્યાં એક બગીચો આવેલો છે અહીંયા અહીંયા આપણને એક બગીચો આપેલો છે બગીચાની એક્ઝેક્ટ બાજુમાં જ એનું ઘર છે એટલે કે તે ડાબી બાજુ આવશે બરાબર પ્રશ્ન નંબર 2 જો ઇસ્માઇલ દ્વારા બતાવેલ રસ્તા પર શ્રીજાતા ચાલે તો તે પહેલાં પહોંચે તે દર્શાવો તો એ ક્યાં પહોંચે તો કે જો એને એવી જ રીતે ચાલે તો પુલ પરથી જમણી બાજુ જાય અને જમણી બાજુ જાય અને શ્રીજાતા છે કે અહીં પહોંચે અહીં કે બગીચાની જમણી બાજુ એટલે કે તે એક્ઝેક્ટ અહીંયા પહોંચે ઇસ્માઇલના ઘરની શ્રીજાતા ઘરે જવાની દિશાઓ લખો તો કે આપણે કહી શકીએ કે દૂધ કેન્દ્રથી ડાબી બાજુ ત્યાંથી પુલ ઉપર જાન પુલ ઉપરથી ફરી પાછું ડાબી બાજુ 100 મીટર ચાલ ત્યાં બગીચો છે એની જ બાજુમાં ઇસ્માઇલનું ઘર છે ચાલો ગિલ્લી અને મોટું ખોખું ધોરણ 3માં ગણિત ગમત પુસ્તકની ગિલ્લી કીડી યાદ છે તમને હા આપણે એક્ઝેક્ટ યાદ છે એક દિવસ ગિલ્લીએ પોતાના રસ્તામાં આ પ્રમાણે દેખાતું એક મોટું ખોખું જોયું અહીં આપણે જોઈ શકીએ આ પ્રમાણે એને એક મોટું બધું ખોખું દેખાણું ગિલ્લી છે કે તેના ફરતે ચાલી અને ડાબી તરફ વળી કે
गिल्ली छे के ते खोखाने फरते चाली वळी डाबी तरफ चाली अने तेणे तेणे मोटा खोखाने बीजी सपाटी जोई अने बीजी तरफ सपाटी पण जोई। गिल्ली मूंझे आ ते केवुं खोखुं एटले आपेलुं खोखुं छे के तेमां एणे जोयुं हतुं के आ ते वळी केवुं खोखुं एटले गिल्ली छे के एणे શું કર્યું એણે ઉપર ચડીને જોવાનો પ્રયત્ન કર્યો ખોખું આવું દેખાયું કેવું દેખાયું તો અહીં જે આપણને આપેલું છે તો કે ને અહીં આવું ખોખું દેખાણું હવે જે અનુમાન કરી શકશો કે ખોખા કેવી રીતે ખોખા જેવી વસ્તુ કઈ છે તો કે આપણે અનુમાન લગાડી શકીએ કે ખોખા જેવી વસ્તુ છે કે આપણે સાપસીડી રમવાનો જે પાસો અથવા તો કૂકી છે આપણે જે લૂડો રમીએ છીએ એમાં પણ આવી એક કૂકી આવે છે બરાબર તો એના પરથી અનુમાન લગાડો તો એનો જવાબ આપણે આવશે પાસો અથવા તો કૂકી પછી આપણે પ્રશ્ન નંબર 2 માં શું કીધું કે આ ખોખા પર વિરુદ્ધ દિશાના અંકો છે કે એનો સરવાળો 7 હોવો જોઈએ અહીં આપણે જે ખોખું આપેલું છે આ જોઈ શકીએ આ જે ખોખું છે કે એનો વિરુદ્ધ દિશાનો સરવાળો છે કે 7 થવો જોઈએ તો અહીં આપણે જોઈ શકીએ કે ચિત્રના તળિયે કયો અંક હશે તો કે ચિત્રના તળિયે તો કે અહીં જોઈ શકીએ જો સામે 1 છે તો 7માં 6 નાખીએ તો 7 થાય 6 ને 1 7 તો નીચેનો અંક છે કેટલો હશે તો કે તળિયાનો અંક છે કે 6 હશે જો ગિલ્લી 5 અંકથી ડાબી તરફ વળે તો કયો અંક જોઈ શકે તો કે જો ગિલ્લી છે કે એ ના સોરી આપણે પહેલો પ્રશ્ન છે કે રહી ગયો કે 5 અંકની અહીં આપણે રહી ગયો કે 5 અંકની વિરુદ્ધ દિશામાં કયો અંક આવશે તો કે 5 ની વિરુદ્ધ એટલે કે 5 ની સામેની બાજુ તો કે 5 ને 2 7 બરાબર હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 તો કે ગિલ્લી છે કે એ 5 અંકથી ડાબી તરફ વળે તો કયો અંક જોઈ શકશે તો કે 5 અંક છે અહીં 5 અંક એની એ ડાબી તરફ વળે તો ત્યાં આપણે જવાબ આવશે 6 એટલે કે એનો જવાબ આવશે ગિલ્લી છે કે 6 પછી કે જો તમે ખોખાનો ખોલશો તો કેવું દેખાશે સાચું ચિત્ર શોધો તો કે જો આપણે ખબર છે તો કે 5 5 ની વિર 5 તો કે 5 ની સામેની દિશા કેટલી તો કે 2 5 છે એની સામેની દિશા 2 તો આપણે જોવાનું અહીં 5 અને સામેની દિશા 2 જે આપણે અ અને ડ આ બંનેમાં આપેલું છે 5 ની સામેની બાજુ 2 પછી શું કીધું હજી આપણે આગળ જોઈએ તો કે 1 ની નીચે વિરોધી કેટલે છે 1 ની નીચે 6 આવવા જોઈએ તો અહીં આપણે 1 ની નીચે 4 છે વિભાગ D માં એટલે D આવશે નહીં તો કે 1 માં 1 ની નીચે 6 6 ને 1 7 4 4 ને અહીં આપણે જોઈએ તો કે 4 4 ને ઉપરની દિશામાં કેટલા તો કે 3 હશે તો કે 4 ને 1 7 ની વિરુદ્ધ દિશામાં તો કે 4 ને 3 7 તો આપણો જવાબ આવશે એ ચાલો જાડા કાગળ પર આ મુજબનો આકાર દોરો અને પાકો પાક અને કાપો અને જુદી સપાટી પર જુદા જુદા રંગ કરો હવે આ ખોખાનો ઉપયોગ રમતા રમતા માટે કરી શકશો બરાબર આપણે રમવા માટે પણ આ ખોખાનો ઉપયોગ કરી શકશું તો હવે અહીંયા આપણો છે કે આ દુનિયા જોવાનો રસ્તો છે કે એ પૂર્ણ થાય છે અને હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં નેક્સ્ટ ચેપ્ટરમાં મળીશું ધન્યવાદ।